નર્મદા જિલ્લામાં પ્રમુખ પદ મામલે ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે અવારનવાર જિલ્લા એક જૂથ બીજા જૂથ વિરુદ્ધની ફરિયાદ લઈ ગાંધીનગરના મારી છે નર્મદા જિલ્લા ભાજપમાં જૂથવાદ એટલી હદ સુધી વધી ગયો છે કે એની નોંધ છેક પ્રદેશ કક્ષા સુધી રહી છે જૂના અને પીઢ કાર્યકરોનું એક જૂથ આગામી જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી તરીકે કોઈ નવા ચહેરાને તક આપવાની હાઈકમાન્ડ પાસે જીદ પકડી છે ત્યારે જ નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જૂના પીઢ કાર્યકર એવા અશોક પટેલની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ઓડિયો ક્લિપમાં ગંભીર આક્ષેપો કરાયા છે તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ તમામ આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે આ લોકો નેગેટિવ વિચારધારા ધરાવે છે સંગઠનમાં કામ ન કરી ને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું તો નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદ પટેલે ભાજપમાં જૂથવાદ હોવાનો સ્વીકાર કર્યો તમે પણ છો જ અંદર દિનેશભાઈ બારિયા બી છે આપણા આપણે બધાએ જાત ઘસી નાખી છે પાર્ટી માટે જૂના સમર્પિત કાર્યકરો એ ભારત માતાની સેવા માટે પોઈચા પટ્ટી પર કોઈ જે ઘૂસવા ના નહીં નહીં આ એ તદ્દન ખોટું છે સ્થાનિક જિલ્લાનું સંગઠન ખૂબ સુંદર કામ કરે છે જે કેટલાક લોકો નેગેટિવ માણસો જે લોકો એ સંગઠનમાં કામ નથી કર્યું ના હંમેશા પક્ષ વિરોધ ની પ્રવૃત્તિ કરી છે એવા લોકો આવવાની કરે છે એ વાત સાચી છે પણ પાર્ટી નક્કી કરશે કે આ સંગઠનમાં અને એ સારી રીતના સંગઠન ચલાવી શકશે અને આવનાર ભારતીય જનતા પાર્ટીની તાલુકાની જિલ્લાની નગરપાલિકાની વિધાનસભાની દરેક ચૂંટણીમાં વિજય થાય એ રીતના સુકાન નર્મદા જિલ્લાનું પાર્ટી